પડી ગયો ને 12 લાખ નું છે ને સાંભળ બીજી વાર બ્લેમ કરતા પહેલા વિચારી લેજો તે બરાબર કર્યું છો આવા લોકો સાથે આવું જ કરવું જોઈએ સમજે છે શું એના મને આપણા ફેમિલી મેમ્બર્સ ઉપર ડાઉટ કરે છે તે એકદમ બરાબર કરી છું શું પતિ ગયું ને બધું એ લોકો ચાલ્યા ગયા તું શાંત થા અને ઓફિસે જા એક મિનિટ અહીંયાથી કોઈ નહીં છે તો મિતુ કમ હિયર નેકલેસ કોઈએ ચોર્યો છે એ વાત તો ફક્ત આપણા ફેમિલીની ઇજ્જત સચવાઈ દે એ માટે એમને ચેક આપું છું કોઈ અહીંયાથી ક્યાંય નહીં જવું બધાનું ચેકિંગ થશે બરાબર છે શું વેલ્ડન બધાનું ચેકિંગ થવું જ જોઈએ પપ્પાને થઈ શું ગયું છે એવી એક્ટિંગ કરે છે જાણે એમણે કંઈ કર્યું જ નથી શું આ તું શું બોલે છે આપણા પરિવાર પર ડાઉટ કરે છે તને લાગે છે કે આપણા પરિવારમાંથી કોઈ આવું કરે મમ સવાલ જ્યારે પૈસાનો હોય તો કોઈના પર ભરોસો ના ગમે તેવી વફાદારી પણ પૈસાની સામે લાલચનું રૂપ લઈ જ લે છે આટલી બધી નિશ્ચિંત કેમ છે પેલા છોકરાએ તને કહ્યું છે કે ઘરે આવશે અને તને સજ્જે ટેન્શન નથી થતું ના શેનું ટેન્શન મને ખબર છે કે ઘરે નહીં આવે અને આજે નહીં ક્યારેય ઘરે નહીં આવે એનામાં એટલી હિંમત પણ નથી એ ફક્ત મને ડરાવવા માટે ઉકે છે અને એને ખબર છે એનું લેવલ કેટલું છે એ આપણા ઘરે નહીં આવી શકે એ એટલા સારા પૈસા કમાતો નથી એટલો ટેલેન્ટેડ નથી ઘરે આવીને કહેશે શું પ્રેમ કરે છે તને ગુસ્સામાં હશે ને આવી જશે ને તો તારો બધો ભાંડો ફોડી નાખશે પછી તારી મમ્મીને તો ઓળખે છે ને તું એ શુભ સાથે તારી સગાઈ તોડી નાખશે મામી તમે વધારે પડતું વિચારો છો એ ઘરે નહીં આવે હું એને ઓળખું છું ને ગરજતા વાદળ અને વરસતા વાદળ બંને જુદા છે અને
ના એમ પણ અને આપણું ઘર જોયું પણ ના પ્રિયંકા ઘર શોધતા વાર ના લાગે અત્યારે ભલે તને એમ હોય કે ઘરે નહીં આવે તો પણ તારે અલર્ટ રહેવું જોઈએ અને એને સમજાવી દેવું જોઈએ કે હવે તમારું રિલેશન આગળ વધે એમ નથી કારણ કે આ તો લટકતી તલવાર છે વાગે ભલે નહીં પણ હંમેશા ડરતો રહે જ મામી તમે વધારે પડતી ચિંતા કરો છો હું એને બરાબર ઓળખું છું એ ઘરે નહીં જા તું આટલી બધી નિશ્ચિંત છે તો મને શું ચિંતા ધ્યાન રાખજે બીજું તો શું કોઈએ નેકલેસ ની ચોરી કરી હોય તો હાજી પણ મને કહી દો નહીં તો એ વાત તો નક્કી છે કે હવે આખું ઘર ચેક થશે અને ચોર પકડાશે તો એને શું હાલત થશે એ મારે કહેવાની જરૂર નથી શું તું આ ખોટું કરી રહ્યો છે મને નથી લાગતું કે આપણા ઘરમાં કોઈ આવું કામ કરે છું કે શુભ બરાબર કરી રહ્યો છે કદાચ કોઈએ નેકલેસ ચોર્યો ન હોય પણ આમ તેમ ક્યાંક સરકી ગયો હોય તો આપણે ચેક તો કરવું જ જોઈએ સૌથી પહેલા તમારા બંનેનું ચેકિંગ થશે શુભ આમના ઉપર મને પૂરેપૂરો ભરોસો છે એ આપણા ઘરના સભ્યો જેવા છે મોમ જ્યારે સવાલ પૈસાનો હોય ત્યારે ના કોઈ પોતાનું હોય છે ના કોઈ પારકું અને 12 લાખ કોઈ નાની અમાઉન્ટ નથી આટલી રકમ માટે કોઈ કંઈ પણ કરી જ શકે છે મમ તું કહે છે કે એ લોકો આપણા ઘરના સભ્યો જેવા છે તને ક્યાં નથી ખબર કે પૈસા માટે આપણા ઘરના સભ્યોએ પણ આપણી સાથે દગો કર્યો છે આવું આપણા ઘરમાં પહેલી વાર નથી બન્યું તું અને હું બંને વાતના સાક્ષી છીએ કે આપણી સાથે ચીટિંગ થવાના કારણે આપણે કેટલું ગુમાવ્યું છે મમ આપણે આપણા ઘરમાં જે જોયું છે કે પૈસો માણસને કઈ હદે લઈ જાય છે તો એ વાતને આપણે તો ન જ નકારી શકીએ અરે રાશિ એટલે જલ્દી પાછી કેમ આવી ગઈ શાંતિ આવો આ સાઈડ હું ઈચ્છું છું કે આખું ઘર ચેક થાય બધાના રૂમ્સ પણ સાચી વાત છે શું હું તો કહું છું કે તું મારા ખિસ્સા ચેક કર અને સૌથી પહેલા મારો રૂમ ચેક કરા પપ્પાને અહીંથી નેકલેસ લઈ જતા મેં મારી આંખે જોયા છે અને એમણે નેકલેસ એમની રૂમમાં જ મૂક્યો હશે શુકામ આટલી બધી ઓવર એક્ટિંગ કરતા હશે હમણાં થોડી જ વારમાં પકડાઈ જશે પછી ખબર નહીં શું થશે ઘરનો એક એક ખૂણો ચેક થવો જોઈએ મારો રૂમ પણ જાઓ
શું? ભલે મારે ગમે એટલું મોડું થયું, પણ આજે જ્યાં સુધી નેકલેસ નહીં મળે હું ઓફિસે નથી જવાનો. મમ્મી રાશિ, મમ્મી આમને બહુ વાગ્યું છે, ફટાફટ બેન્ડેજ લગાવી આપને. પણ થયું કેવી રીતે આ બધું, અને કોણ છે આ ભાઈ? મારા પેસેન્જર છે, મને ભાડું આપતા હતા અને એક બાઇક વાળો એમને ટક્કર મારીને જતો રહ્યો. એમને બહુ વાગ્યું છે તો એમને ઘરે લઈ આવી. અરે અમને તો બહુ વધારે વાગ્યું છે, લોહી પણ નીકળી રહ્યું છે. ચાલો હું તમને બેન્ડેજ લગાવી આપું, આવો મારી સાથે. અરે કેટલું છોલાઈ ગયું છે, સારું થયું કે રાશિ તમને અહીંયા લઈ આવી. ચાલો કહ્યું ને, ચાલો. તમે બેસો, હું તમારા માટે બેન્ડેજ લઈને આવું. રાશિ, તે આ શું કર્યું? આમ જોયા જાણ્યા વગર કોઈ અજાણ્યાને ઘરે લઈ આવાય? તારામાં સમજણ ક્યારે આવશે? મામી અજાણ્યા નથી, મારા પેસેન્જર છે, અને એમને લોહી નીકળતું હતું અને નજીકમાં આપણું ઘર હતું તો લઈ આવી. આટલી મદદ તો અજાણ્યાની કરાય મામી? પૃથ્વીને ખબર તો નહીં પડી ગઈ હોય ને કે આ મારું ઘર છે? હે ભગવાન, આ કેવો કોઇન્સિડન્સ છે! આવું કઈ રીતે પોસિબલ છે? નેકલેસ તો પપ્પા એમના રૂમમાં લઈ ગયા હતા, તો અહીંયાથી કેવી રીતે મળી શકે? દેવાંશી, મને ખબર હતી જ કે તમે આવું કઈ કરશો. તમે અચાનક ત્યાંથી નીકળી ગયા ત્યારે જ મને તમારા પર ડાઉટ ગયેલો, અને એટલે જ હું તમારી પાછળ પાછળ આવી. લાવો નેકલેસ. દેવાંશી સાંભળ, બીજી બધી વાત પછી. Thank you.
મને ખબર છે કે કોઈ સામે ચાલીને પોતાની ભૂલ નહીં સ્વીકારે, કોઈ પોતાની ચોરી કબૂલ કરી શકે એટલો હિંમતવાળો નહીં છું. માણસનો સ્વભાવ છે, ગુનો કરી શકે છે પણ સ્વીકારી નથી શકતો. પણ યાદ રાખજો, આ પહેલી અને છેલ્લી વાર છે. જો આજ પછી આ ઘરમાં આવું બન્યું છે તો એ વ્યક્તિને હું શોધીને જઈશ. જરૂર પડશે તો ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને બોલાવીશ, ને પછી એ વ્યક્તિ કોઈ પણ હશે ને આ ઘર છોડીને જવું પડશે. ફૂટપાથ પર રહેવું પડશે એવી હાલત કરી નાખીશ. યાદ રાખજો. મમ, સારું થયું કે તે આજે મને રોકી લીધો, નહીં તો હું તો આ નાટક જોઈ ના શક્યો હોત. ફરી એકવાર સાબિત થઈ ગયું કે માણસ પૈસા માટે કોઈ પણ હદે જઈ શકે છે. તમે તમારા કામે લાગો. મમ, હું ઓફિસે જાઉં છું. જો પૃથ્વીને ખબર પડી ગઈ કે આ ઘર મારું છે તો એ મારી મમ્મીને બધું કહી દેશે, ને બધાને ખબર પડી જશે કે અમારું ઓફર છે. પૃથ્વીને પણ ખબર પડી જશે મારી સગાઈ થઈ ગઈ છે. જો આ બધું થયું ને તો મારા મેરેજ શુભ સાથે ક્યારેય નહીં થાય. અને રાશિ પણ, એને અહીંયા લાવવાની શું જરૂર હતી? વાગ્યું હતું તો દવાખાને લઈ જવાય ને. ભગવાન, હું શું કરું? એને કઈ રીતે અહીંયાથી બહાર કાઢું? બહુ ફિટ તો નથી લાગતું ને? ના ના, પ્રિયંકા, 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 શું વિચારે છે? ફેસ તો જો તારો ડરી ગયો હોય ને એવું લાગે છે. અને એવા તો કયા ટેન્શનમાં છે કે હું અંદર આવી એ પણ તને ખબર ના પડી. મામી, ધીમે બોલો. વાત શું છે કે પહેલા દરવાજો બંધ કરો ને. હવે બોલ, શું થયું છે? મને કઈ સમજણ નથી પડતી. મામી, ધીમે બોલો. બાર પૃથ્વી છે. કોણ પૃથ્વી? મેં તમને પૃથ્વી વિશે વાત કરી હતી ને, તમે સમજતા કેમ નથી? મારો બોયફ્રેન્ડ. શું? રાશિજીને લઈને આવી છે તારો બોયફ્રેન્ડ છે?